દહેગામ તાલુકાના મોટા જલુંદ્રાના સરપંચની પ્રશંસનીય કામગીરી જોવા મળી અને પ્રજાના સાચા મિત્ર બની ગામના ગરીબોની વહારે આવ્યા. દહેગામ તાલુકાના મોટા જલુંદ્રા ગામના સરપંચ રોહિતભાઈ પટેલની કામગીરીની સમગ્ર ગામમાં પ્રશંસા થવા પામી છે. કારણ કે આ સરપંચે સમગ્ર ગામમાં ફરીને ગંદકી દૂર કરાવી ગામમાં દવા છંટકાવ કરાવ્યો હતો અને ગામને ફરીને માસ્ક અને સેનેટાઇઝેશનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સરપંચના સભ્યો સાથે રહીને ગામના તમામ લોકોને કોરોના વાયરસની માહિતી આપીને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે. અને હાલમાં દહેગામ તાલુકાના મોટા જલુંદ્રા ગામે લોકડાઉનના આ સમયગાળામાં સરપંચ દ્વારા કડકમાં કડક અમલ થઈ રહ્યો છે અને સમગ્ર ગામનો સારો સહકાર મળી રહ્યો છે. તેમજ આ સરપંચ દ્વારા ગરીબોને હની શ્રમિકોને પહોંચાડવાની પણ પ્રવૃત્તિ સારી કરી રહ્યા છે. અને આ પ્રસંગે દહેગામ તાલુકામાં સારામાં સારી કામગીરી મોટા જલુંદ્રા ગામે થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. દહેગામ તાલુકાના મોટા જલુંદ્રા ગામે આજે અમારી ટીમે મુલાકાત લીધી છે અને અહીંયા દેખાઈ રહ્યું છે, આ ગામ છે મોટા જલુંદ્રા ગામ છે. અહીંયા મોટા જલુંદ્રા ગામે સરપંચ દ્વારા આ કોરોના વાયરસના લીધે લોકડાઉનમાં કડકમાં કડક અમલ કરવામાં આવે છે અને ગામના સરપંચ સવારથી સાંજ લગી ઘરે ઘરે ગલીએ ગલીએ ફરીને પોતાની કાર્યશૈલી જે સરકારે નરેન્દ્રભાઈ મોદીએ જે લોકડાઉન કાર્યક્રમ આપવામાં આવ્યો છે તે સામે દેખાઈ રહ્યું છે. તે અત્યારે કેટલું બધું બંધ છે તો આજે આપણે એક વાત કરીએ, એક ગામના વરિષ્ઠ નાગરિક સાથે વાત કરીએ કે એમનું શું કહેવું છે. ભાઈ શ્રી, આપ શું કહેવા માગી રહ્યા છો? હું પટેલ દિનેશભાઈ જીવાઈ, હું જલુંદ્રા ગામનો વતની છું અને છેલ્લા કોરોના વાયરસના અંતર્ગત જે સરપંચ સાહેબે જે અત્યાર સુધીમાં જે કામગીરી કરી એમાં શરૂઆતથી ત્યાં સુધી ગામ લોકોએ તેમને સાથ અને સહકાર પૂરેપૂરો આપેલો છે. અત્યાર સુધીને સરપંચ સાહેબે સેનિટાઇઝર તેમજ માસ્ક ને એ બધું વિતરણ કરેલું તેમજ જરૂરી માર્ગદર્શન તેમને આપેલું અને દરેક ગામ લોકોને સારી માહિતી આપેલી કઈ રીતે આનો આપણે પ્રયત્ન કરીને ઉલ્લેખ કરવો અને સારી રીતે માહિતી આપી અને બધાને સમજણ આપેલી. ગામ લોકો તેમનો સારી રીતે અમલ કરીને તટસ્થ રીતે પાલન કરી રહ્યા છે. શું મારું આપણે એવું કહેવું છે કે ગામની અંદર સરપંચની કામગીરી કેવી લાગી રહી છે આપને? બહુ સરસ, એમણે તટસ્થતાથી બધા દરેક નાગરિકને સારી રીતે સમજણ આપીને સારી રીતે ફોલો કરેલા છે બધાને અને બધા તેમનું તટસ્થ પાલન કરી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ દિનેશભાઈ પટેલ છે. દિનેશભાઈનું એવું કહેવું છે ગામની અંદર સરપંચની બહુ પ્રશંસનીય કામગીરી દેખાઈ રહી છે અને ગામના સરપંચે ઘરે ઘરે ફરીને લોકોને જાગૃત કરે છે કે લોકડાઉન શું છે. પોતે લોકો પોતપોતાના ઘરમાં બેસી રહ્યો તેના માટે રાત્રે બી પણ 10 વાગ્યા સુધી ગામની અંદર મુલાકાત લેતા અમે રૂબરૂ એમને દેખાય છે તો આજે દેખાઈ રહ્યું છે. અહીંયા કેટલી સ્વચ્છતા છે ગામની અંદર, એક સ્વચ્છતા પણ અહીંયા નજરે પડી રહી છે. ગામમાં કોઈ ગંદકી પણ છે નહીં. તેમજ આ ગામની અંદર જે એમને જુદા જુદા કામો કરે છે ગામની અંદર, આખો ગામની અંદર નાના મોટા બાળકોને સમાન રાખીને પોતે લોકડાઉનમાં સારો પ્રતિસાદ મળે અને દહેગામ તાલુકામાં એક સારા ગામ તરીકે તેમજ એક સારા સરપંચ તરીકે એમની નામના દેખાઈ રહી છે. અગરસિંહ ચૌહાણ, કેટીએમ ન્યૂઝ, દહેગામ. કેવું છે આજે આપનું? જલુંદ્રા મોટા ગામે હું અત્યારે મારી આ સરપંચની બીજી ટર્મ છે. અમારા ગામે જ્યારથી સરકારશ્રીના આદેશ મુજબ લોકડાઉનની જાહેરાત કરી હતી ત્યારથી અમે બીજા દિવસથી સેનેટાઇઝ ગામની અંદર વિતરણ કરેલું છે, માસ્કનું પણ વિતરણ કરેલું છે. અમારા ગામની અંદર સેનેટાઇઝના સ્પ્રે મારવામાં આવેલો છે અને શ્રમિકોને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે અમારા ગામના વડીલો, અમારી પંચાયત કમિટી એમની મદદે છીએ અને સરકારશ્રીના જે શ્રમિકોને જે રેશન આપવામાં આવ્યું હતું તે અમે ઘરે ઘરે જઈને એમને વિતરણ કરાવેલું છે અને અમારા ગામમાં અત્યારે હાલ કોઈ જાતનો કોઈ સમસ્યા નથી, કોઈ સમસ્યા છે નહીં. અને અગરસિંહ ચૌહાણ, કેટીવ ન્યૂઝ, દહેગામ.